અંકલેશ્વરની જયબેન મોદી હોસ્પિટલ જે રીતે જિલ્લામાં એકમાત્ર કોરોના વાયરસ માટે ક્વોરન્ટાઇન કરવામાં આવી છે ત્યારે પ્રથમ દિવસે જ સાત કોરોના પોઝિટિવ કેસ જયબેન મોદી હોસ્પિટલમાં આવી ગયા છે આ ઉપરાંત નેત્રંગનો વધુ એક શંકાસ્પદ કેસ પણ મોડી રાત્રે જયબેન મોદી હોસ્પિટલમાં આવ્યો છે આ અંગે હોસ્પિટલના મુખ્ય તબીબ ડોક્ટર સંતોષ ઝકરિયાએ જણાવ્યું હતું કે હાલ તમામને નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે એકવાર સાત પોઝિટિવ દર્દીઓના રિપોર્ટ ભરૂચ સિવિલ હોસ્પિટલ દ્વારા કરાવી લેવામાં આવ્યા છે હવે બીજો રિપોર્ટ સોમવારે કરાવવામાં આવશે જ્યારે કે નેત્રંગના શંકાસ્પદને પણ હાલ ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે દરમિયાન અંકલેશ્વર પોલીસ પણ આ બાબતે કોઈ ઢીલ મૂકવા માંગતી નથી જયાબેન મોદી હોસ્પિટલ ખુલ્લા ગેટ સહિત આસપાસની ત્રણ દિવાલો પણ સર્વેલન્સ પર મૂકી દેવામાં આવી છે અને રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ શરૂ કરી દેવામાં આવી છે અંકલેશ્વરના ડીવાય એસપી એમ પી ભોજાણીએ જણાવ્યું હતું કે જયાબેદ મોદી હોસ્પિટલના મુખ્ય પ્રવેશ દ્વાર પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે જેમાં હોસ્પિટલના સ્ટાફ ઉપરાંત તબીબો અને આવશ્યક દવાઓની હેરફેર કરતી ફેન સિવાય બીજા કોઈને અંદર પ્રવેશવાની મંજૂરી નથી સાથે જ હોસ્પિટલની ડાબી જમણી અને પાછળની તરફની ત્રણ દિવાલો પર પણ ચુસ્ત રીતે સર્વેલન્સ મૂકવામાં આવી છે જેમાં સંપૂર્ણપણે ચોવીસ કલાક પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે વધુમાં ડીવાયએસપી ભોજાણીએ જણાવ્યું હતું કે સુરત જિલ્લામાંથી અંકલેશ્વર થઈ ભરૂચ જિલ્લામાં પ્રવેશતા તમામ ગામોની સરહદોને સીલ કરી દેવામાં આવી છે આ ઉપરાંત અંકલેશ્વરથી બહાર ગામ જતા તમામ લોકોને પણ જવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે કોઈ પણ અવ્યવસ્થા ઊભી ન થાય વાયરસનું સંક્રમણ ન થાય અને ચુસ્ત બંદોબસ્ત જળવાઈ રહે તેવા હેતુથી આ હોસ્પિટલની ચારે બાજુ પોલીસનો રાઉન્ડ ધ ક્લોક ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવેલો છે બિનજરૂરી કોઈ પણ વ્યક્તિ એન્ટર નહીં થઈ શકે સિવાય કે ડૉક્ટર હેલ્થ વર્કર મેડિસિન અને અન્ય આવશ્યક કાર્યો સાથે જોડાયેલા વ્યક્તિઓ પોલીસ રાઉન્ડ ધી ક્લોક રહેશે કોઈપણ પણ બિનજરૂરી અનધિકૃત વ્યક્તિને મુખ્ય ગેટથી પ્રવેશ કરવા દેવામાં આવશે નહીં એ વાત ચોક્કસ છે ડૉક્ટરશ્રીઓ પણ આ બાબતે કેર લે છે અને એમને પણ કંઈ આવું જણાશે તો પોલીસને ઇન્ફોર્મ કરશે તો તાત્કાલિક અસર પણ પગલાં લેવામાં આવનાર છે